મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 3 રેસાથી કાપડ સુધી, એટલે કે રેસાથી કાપડ સુધી એટલે કે રેશમના જે તમે રેસાઓ છે તો રેસાઓમાંથી તમે કાપડ કેવી રીતના બનાવી શકો તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો ધોરણ 6ની અંદર તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે છે તે ભણ્યા હતા. એટલે કે ધોરણ 6ની અંદર તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે છે તેના વિશે આપણે થોડીક ઘણી ચર્ચા કરી હતી. તમે એ પણ ભણી ગયા કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. તમે એ પણ ભણી ગયા છો, તમે એ પણ વિશે અભ્યાસ કરી ગયા છો કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે, કે ઊન અને રેશમ જેમાંથી પ્રાણીઓમાંથી આપણને મળે છે, જે ઘેટા અથવા તો યાંકની રૂવાટીમાંથી ઊન મળે છે. ઘેટા તમે જોતા હોય તો ઘેટાની ઉપર જે રૂવાટીઓ હોય છે, શું હોય છે? રૂવાટીઓ, જે સફેદ સફેદ રૂવાટીઓ હોય છે એકદમ રૂ જેવી, તો રૂવાટીમાંથી ઊન મળે છે. રેશમના કીડાના કેશ રેટો છે તો તે શું થાય છે કે તે આપણને ઊન છે તે ઘેટા અથવા તો યાંકની રૂવાટીમાંથી આપણને ઊન મળે છે. રેશમના કીડાના કેશેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે, એટલે કે રેશમના જે કીડા છે તેના કેશેટોમાંથી આપણને શું થાય છે કે રેશમના રેસાઓ પ્રાપ્ત થાય છે. શું તમે જાણો છો કે ઘેટાના શરીરના ક્યાં ભાગમાંથી રેસાઓ મળે છે? શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી આપણને રેસા મળે છે? શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે? એટલે કે તમને ખબર પણ હશે કે રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જેને આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ, એટલે કે જેને આપણે સ્વેટર ગૂંથવા માટે આપણે બજારની અંદર ખરીદી કરવા જઈએ છીએ. શું તમે જાણો છો કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે? શું તમને ખબર છે દીકરાઓ કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતના બનાવવામાં આવે છે, જેના વડે સાડીઓ વણવામાં આવે છે? તમે જોતા હો જો દીકરાઓ, તો જો તમને ખ્યાલ હોય કે ના હોય તો હું પણ થોડી ઘણી તમને જાણકારી આપી દઉં છું કે ઊન શેમાંથી બને છે. તો ઊન ઘેટા અથવા તો યાંકની જે રૂવાટીઓ છે, તો યાંક અને ઘેટાના જે અમુક ભાગ છે, શરીરનો અમુક ભાગ, તે અમુક ભાગમાંથી શું કરવામાં આવે છે? રૂવાટી કાઢી લેવામાં આવે છે અને તે રૂવાટીમાંથીને તેને શું કરવામાં આવે છે કે એનામાંથી ને રેશમના તાર એટલે કે રેશમ બનાવવામાં આવે છે. ને રેશમમાંથી આપણે જે સ્વેટરો, મોજા આ બધું જે ગૂંથીએ છીએ, તો તે શેનાથી આપણે ગૂંથીએ છીએ? તો રેશમમાંથી આપણે ગૂંથીએ છીએ, તો તેના માટે ઉપયોગ કરીએ છીએ, અથવા તો રેશમનો ઉપયોગ આપણે સાડી બનાવવા, તમે રેશમની સાડી આવતી હોય, સિલ્કની સાડી, રેશમની સાડી, આ કેવી કહેવાય, આ શેનાથી બનેલી હોય છે? તો રેશમના તારથી બનેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે, જેના વડે આપણે રેશમના કાપડ, એકદમ રેશમી કાપડ હોય, તમને ખબર હોય તો એકદમ હાથમાં પકડીએ તો તમને શું થાય કે એકદમ હાથની મુઠ્ઠીમાં આવી જાય, એટલું જ મુલાયમ હોય છે રેશમ. તો તમે રેશમમાંથી ને આપણે કપડાં, નત નવા કપડાઓ પણ બનાવી શકીએ છીએ અને સાડીઓ પણ આપણે બનાવી શકીએ છીએ, જે આપણે સાડીઓ પહેરવામાં આપણે ઉપયોગ કરીએ છીએ. જે અહીંયા આપણે પ્રસ્તાવના એટલે કે આપણે જે રેશમના કાપડ બનાવીએ છીએ તો તેના વિશેની આપણે આગળ થોડી ઘણી ચર્ચા કરીશું કે રેશમ આપણને ક્યાંથી મળે છે, કેવી રીતના મળે છે અને રેશમનો ઉપયોગ આપણે કેવી રીતના કરી શકીએ. તો હવે આપણે શેની અંદર, તો આજ પાઠ રેશમથી કાપડ સુધીની પાઠની અંદર આપણે આગળ ચર્ચા કરવાની છે દીકરાઓ. તો તમને ત્યારે ખબર પડી જશે કે ઊન આપણે રેશમ કોને કહેવાય, ઊન કોને કહેવાય અને રેસાથી આપણે કાપડ કેવી રીતના બનાવી શકીએ છીએ અને રેસાના કેટલાક પ્રકારો પણ આવે છે. જો દીકરાઓ, રેસાના કેટલા પ્રકાર આવે છે? કુદરતી રેશમ દ્વારા પણ રેસા તૈયાર કરી શકીએ છીએ અને આપણે કૃત્રિમ રેશમ દ્વારા પણ આપણે રેસા તૈયાર કરી શકીએ છીએ. જેને કૃત્રિમ દ્વારા રેશમમાંથી જે રેસાઓ તૈયાર કરવામાં આવે છે તેને સંશ્લેષિત રેસાઓ કહેવામાં આવે છે.
તો ચાલો દીકરાઓ, આપણે જે આ સંશ્લેષિત રેસાઓ છે, જે કયા કૃત્રિમ રેસા, સંશ્લેષિત કૃત્રિમ રેસા, રેશમના રેસાનો અભ્યાસ તો આપણે સાતમા ધોરણની અંદર કરવાનો છે, પણ અત્યારે તો આપણે રેસાથી કાપડ સુધીનો જે અભ્યાસ છે તે તો આપણે જે ધોરણ છમાં પાઠ ધોરણ સાતની અંદર પાઠ ત્રણની અંદર આપણે કરીશું. તો અહીંયા જે આપણી પ્રસ્તાવના છે તે પૂરી થાય, જે પ્રસ્તાવનાવાળો ટોપિક છે તે આપણો અહીંયા પૂરો થાય છે. જે આગળનો ટોપિક છે રેશમના ઊન, આ બધો આપણે આ ટોપિક છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોવાનો છે. થેન્ક યુ દીકરાઓ.